મારું નામ નમિત કડિયા છે. મેં શામે આ શોની આયોજન કર્યું. મેં ઘણા બધા શોઝ જોયા પછી મને વિચાર આવ્યો કે આપણે શામે આઠ, કે શામેનો આઠનો મિનિંગ છે સાંજે જે આઠ થતી હોય એને શામે આઠ કહીએ છીએ. ઘણા બધા અમદાવાદમાં જે બી શોઝ થાય છે સાંજે જ થાય છે. મને 25 આર્ટિસ્ટોને લઈને મને વિચાર આવ્યો કે મેં દરેકના બે બે કામ લઈ અને શોઝ કર્યો છે, જેમાં 23 પેઇન્ટિંગ છે અને 2 સ્કલ્પચર્સ આર્ટિસ્ટે ટોટલ 50 કામ અહીંયા ડિસ્પ્લે કર્યા છે હઠીસિંગ સેન્ટરમાં. મારું નામ નરેન્દ્ર પટેલ છે. હું છેલ્લા 35 વર્ષે આર્ટ ફિલ્મમાં છું. અત્યારે શામે આર્ટ શોમાં મેં જે બે વર્ક મૂક્યા હતા એમાં એક પેઇન્ટિંગનું ટાઇટલ મેં આપ્યું છે એન્જલ ફ્લેમી, અને બીજા પેઇન્ટિંગનું નામ છે હેલ ટુ હેવન. એની અંદર માણસના જીવન મૃત્યુ વિશેની વાત છે કે ભાઈ હું મર્યા પછી હેલમાં જઈશ કે હેવનમાં જઈશ, જે આપણામાં માન્યતાઓ પ્રચલિત છે એ વિષયને થોડું ધ્યાનમાં રાખીને કરીશું પેઇન્ટિંગ. એટલે હમણાં લેટેસ્ટ આ મારી સિરીઝ છે. બાકી તો આ પહેલાં મેં ઘણા બધા સબ્જેક્ટોમાં કામ કરેલું છે, અને અહીંયા શો કરવા પાછળનો હશે કે અહીંયા યંગસ્ટરોથી લઈને અને અમારા જેવા સિનિયર આર્ટિસ્ટો બી છે, કે જેથી કરીને દરેકને એકબીજાનું કામ જોવાનું, સાથે એકબીજાના કામની ચર્ચાઓ, ટેકનિક્સ, ટેક્સચર્સને જે બધા મટીરિયલનો ઉપયોગ કરતા હોય એ બધાની ચર્ચા વિચારણા એકબીજા આર્ટિસ્ટો સાથે થાય, અને એ લોકોને બી ઇન્સ્પાયર થાય કે અમે બી ઇન્સ્પાયર થતા આવીએ છીએ આજે યંગસ્ટરોના કામો જોઈ. તો આ શો આમ તો અમારા માટે અને લોકો માટે બહુ હું જાનકી લખતરિયા, અને હમણાં 8-9 વર્ષથી મેં વર્ક ચાલુ કર્યું છે. મેં ફાઇન આર્ટ્સ કરેલું છે, પણ મેરેજ થયા અને પછી બાળકો થયા એટલે મારું વર્ક વચ્ચે સ્ટોપ થઈ ગયું હતું, અને બાળકો મોટા થઈ ગયા એટલે પછી મેં મારું વર્ક 8-9 વર્ષથી પાછું સ્ટાર્ટ કરેલું છે. અને આ મારું ગ્રુપ એક્ઝિબિશન ફર્સ્ટ છે, પહેલી વખત એક્ઝિબિશન હું કરું. મેં આમાં એક્ઝિબિશનમાં ગણેશ અને એક બર્ડ એ રીતે બે પેઇન્ટિંગ મૂકેલા છે, અને મને ગણેશ ઉપર વધારે કામ કરવું ગમે છે. બર્ડ છે અને નેચરને લગતું કામ બી મને વધારે કરવું ગમે છે. હું પ્રણાલી, મારા પરિચયમાં બાળપણથી જ મને ચિત્રકલાનો ઘણો જ શોખ, અને સ્કૂલમાં પણ ટીચર્સોએ મને પ્રમોટ કરી આગળ આવ્યા, અને આ કરોના કા બેઝિકલી હું આર્ટ ટીચર છું. મારા આર્ટ ક્લાસીસ ચાલે છે અને બાળકોને શીખવાડું છું, પણ આ કરોના કાળના ફ્રી ટાઈમમાં મને પેઇન્ટિંગ કરવાનું ઇન્સ્પિરેશન મળ્યું અને મેં ચાલુ કર્યા. અને અત્યારે જે શો છે એમાં મારા ગણેશના ચિત્રો મેં મૂક્યા છે, કે ઉંદર ગણેશજીને રિક્વેસ્ટ કરે છે કે હવે આમાંથી અમને બહાર કાઢો, એ રીતે મેં એવું વિચારીને મેં આ બે પેઇન્ટિંગ કરેલા. મારું નામ અશિત વ્યાસ છે. હું છેલ્લા 40 વર્ષથી પેઇન્ટિંગ કરું છું, બધા મીડિયમ ઉપર કામ કરું છું, અને આ વખતે મેં જે પેપરનું વર્ક કર્યું છે એમ્બોસિંગ વર્ક એ છેલ્લા હું 3 વર્ષથી કરું છું, અને એમાં હું કાંટો અને ચમચી યુઝ કરું છું અને કોઈ બી એક પોઇન્ટેડ ઇન્સ્ટ્રુમેન્ટ જેનાથી હું પેપરને ઉકસાવીને બહાર લાવું છું અને કલાકૃતિ ઉત્પન્ન થાય છે. આ હતીસિંગમાં આ વખતે મેં 2 પેઇન્ટિંગ મારા મૂક્યા છે, અને આઈ હોપ બધાને ગમે. થેન્ક યુ. વિજય શ્રીમાળી, ચિત્રકાર છું, અમદાવાદમાં રહું છું. આજે હતીસિંગમાં આવ્યો છું. અહીંયા હતીસિંગની અંદર સામે 800 ના ગ્રુપ તરફથી એક એક્ઝિબિશન ચાલી રહ્યું છે, જેમાં અમદાવાદ, વડોદરા, મુંબઈના બધા જે બી અલગ અલગ કલાકારો પોતાના
कलाकृति अँ मूकी है। खूब सरस एक्जिबिशन है। ग्रुप शो की मजा ए है कि एम विविध कलाकारों की विविध पद्धतिओ एम काम ने ये विषयों ने जो विविध रीते अलग अलग एक्सप्रेशन की साथ जी रीते रजू करे एक स्पेस में एक जगह जुवा आनंद खरेखर बहुत जुड़ो है। जे लोग काम सीखी रहा है एना तो आ एक सुवर्ण तक है। आ शो खास जुवो जो है। मारो बधाने बधाज कलाकारों ने मारा तरफ खूब खूब अभिनंदन। અને શામે 8 શોમાં અમે ભાગ લીધો છે અને તે 1-5 તારીખ સુધી છે। અને મારા જે પેઇન્ટિંગ છે એ અમદાવાદની હેરિટેજ પરના છે। એમાં એક ભદ્રનો કિલ્લો છે જે રાતના લાઇટિંગમાં જે દેખાય છે એ બતાવવાનો પ્રયત્ન કરેલો છે। અને બીજું છે ઢાળની પોળ, એમાં મેં લાઇટ અને શેડ જે સવારની પડે છે તડકો અને છાંયડો એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે। અને હું લગભગ નાઇટ પેઇન્ટિંગ કરું છું, એમાં બ્રશનો ઉપયોગ બહુ ઓછો કરું છું। શામ ઈ આર્ટ એક્ઝિબિશન શ્રી અભિસિંહ વિઝ્યુઅલ આર્ટ ગેલેરીમાં 1 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર સુધી ચાલે છે। એમાં હંસા પટેલ મેં પાર્ટ લીધો છે અને એમાં મારા જે પેઇન્ટિંગ છે યોગાનું છે અને બીજું છે નેચર ઉપર છે। એ પેઇન્ટિંગમાં મેં મારો પોતાને રેડ કલર વધારે પસંદ પડે છે, રેડ યલો મને ફાસ્ટ કલર કરવાની મજા આવે છે, એમાં મેં એ કલરનો ઉપયોગ કરી અને પેઇન્ટિંગ બનાવી છે। અને એ પેઇન્ટિંગ 2 ફૂટ બાય 2 ફૂટની છે અને આ પેઇન્ટિંગ આ એક્ઝિબિશનમાં બધાને એટલા સરસ સરસ પેઇન્ટિંગ કરેલા છે, પોતે પોતાની આર્ટ રજૂ કરી છે। નાના આર્ટિસ્ટો છે, મોટા આર્ટિસ્ટો છે, જે હોબીઝ કરે છે એ આર્ટિસ્ટોને આમાં ભાગ લેવડાવે છે। એમાં દરેક આર્ટિસ્ટના સરસ ચિત્રો છે। જ્યારે આવી રીતે શો થતો હોય ત્યારે દરેક વ્યક્તિ પોતાની મનથી જે પેઇન્ટિંગ કરીને બનાવી અને આર્ટ શોમાં પાર્ટ લેતા હોય ત્યારે પોતાને ખબર પડે કે આપણું કામ ક્યાં છે, કેવું છે અને કેવી રીતે કરવું જોઈએ એની સૂઝ પડે છે। એ સૂઝ માટે તમે જો આર્ટ ગેલેરીમાં એક્ઝિબિશન જોતા હોય, જોવા જતા હોય, એની વિઝિટ લેતા હોય તો તમને દરેક આર્ટિસ્ટ નાના મોટા આર્ટિસ્ટોનું કામ કેવું છે, એમની કરવાની સ્ટાઇલ કેવી છે, એમને જે ટેક્સચરનો કઈ રીતે ઉપયોગ કર્યો છે એ બધી વસ્તુની તમને એની જ્ઞાન મળે। હવે તમે બહાર ના નીકળો અને તમારે આર્ટમાં આગળ વધવું છે, આર્ટમાં આગળ વધવું છે તો એના માટે તમારે પરિશ્રમ કરવો પડે, આર્ટ ગેલેરીઓમાં આર્ટ એક્ઝિબિશન જોવું પડે, એમાંથી તમને ઘણો બધો લાભ મળે અને તમે તમારું પોતાનું ઓન ક્રિએશન કરવાનો પ્રયત્ન રોલ। હા, મારું નામ કનુ પારુપલ્લા છે। અમારો સામે આર્ટમાં ગ્રુપ શો ચાલી રહ્યો છે, એમાં અમારા 2 સ્કલ્પચર છે જે ફાઈબરમાં બનાવેલા છે। એકનું ટાઇટલ છે રેસ્ટિંગ વુમન અને એકનું ટાઇટલ છે વેઇટિંગ વુમન, બંને મેં ફાઈબરમાં કામ કર્યું છે અને એના પર ઓટો પેઇન્ટ કલર કર્યો। હું કુલીન પટેલ, ઇન્ટિરિયર ડિઝાઇનર અને આર્ટિસ્ટ છું। અહીંયા અતિસિંહમાં સામે આર્ટ કરીને બહુ સરસ એક્ઝિબિશન ચાલી રહ્યું છે, જેની અંદર જુદા જુદા કલાકારોએ ગ્રુપ શો કરેલો છે। એક ગ્રુપ છે આખું વોટર કલરનું, જેમાં આરતી, જેસલ, હેમાલી એ બધા મિત્રો છે, તેના ચિત્રો પણ જોવા મળ્યા। નરેન્દ્ર પટેલ અને ફ્રેનાલી પટેલના પણ ચિત્રો બહુ સરસ છે। હંસાબેન અને નૈનાબેનની જોડી પણ આ એક્ઝિબિશનમાં રંગ લાવી રહી છે। દરેકે પોતાના અંદરથી અંતરના રંગો પૂરી અને કેનવાસ સજાયા છે, કોઈએ વોટર કલરથી ખાદી પેપર સજાયા છે તો કોઈએ સરસ આબેહૂબ દ્રશ્યો રજૂ કર્યા છે અને ખૂબ જ સુંદર પ્રદર્શન છે। એકસાથે આટલું બધું ઉચ્ચ કોટીનું કામ જોવાનો લાવો મને મળ્યો તેથી મને ખૂબ આનંદ થયો।